स्वामी नारायण अवतारी, है श्री मुख की वचनामृत वाणी, सकल विश्व को सुखकारी, है धर्म ज्ञान वैराग्य भक्ति की, जय हो धर्म ये कांतिक की, है वचनामृत की विशताब्दी, जय हो सहजानंद की, जय हो सहजानंद की, जय हो सहजानंद की। सत्संगनो महिमा शु गुणातन स्वामी कहू नवरा बैठा नथी, करोड़ करोड़ काम करिए आ सत्संगनो महिमा। आपणे आया छे, कथा सांभळीए छे, करोड़ काम, करोड़ दुकानों चलाव छो, तेनुं फळ ब्रह्मांडनुं राज मळे एटलुं पुण्य थाय छे। એટલે કોઈ પણ આ સત્સંગની ક્રિયા, આ ઠાકોરજીની ક્રિયા, આ ડેકોરેશન કરો, સાફસૂફ કરો, બધાનું આટલું ફળ છે। વંદે બ્રહ્મ પુરાધિપમ શ્રી સહજાનંદમ ચ મૂળાક્ષરમ श्रेयस्कारण सद्गुणैकनिलयम् श्रीप्रागजिं भावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनम् प्रत्येवं प्रमुखम् महंतमनिशम श्रीजीस्वरूपम मुदा। महिमानो महिमा प्रवचन माला मा सौ ने साष्टांग प्रणाम। जय स्वामीनारायण। हैप्पी हैप्पी वचनामृत द्विशताब्दी महोत्सव। हैप्पी हैप्पी प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सव। हैप्पी हैप्पी भाद्र शुक्ल पूर्णिमा। लोया प्रकरण नो सातमो वचनामृत आपणे पांच दिवस माटे श्रवण कर्यु, एना उपर मनन चिंतन पण कर्यु। आजे आपणे लोया प्रकरण ना आठमा वचनामृत मां प्रवेश करी रह्या छीए। स्वामीनारायण हरे। वचनामृत लोया प्रकरणनो आठमो, इंद्रियोनी चंचलता टाळ्यानो, पोताना अंगना शब्दो ग्रहण कर्यानो। स्वामीनारायण हरे। संवत 1877 मार्क्ष सुधी पंचमीने दिवस रात्रिने समय श्रीजी महाराज गाम श्री लोया मध्य सुरा भक्तना दरबार मां विराजमान हता। અને દોડો ફેંટો મસ્તકે બાંધ્યો હતો અને દોડી છીટની ડગલી પહેરી હતી અને દોડો ખેસ પહેર્યો હતો અને પોતાના મુખાર વિંદની આગળ પરમહંસતા દેશદેશ હરિભક્તની સભા ભરાઈની બેઠી હતી। મહારાજ પોતે નાના સરખા ખોબા જેવડા ગામડાની અંદર આંગળીના વેઢે ગણી શકાય એટલા સંતો અને હરિભક્તોની વચ્ચે ઢોલિયા ઉપર વિરાજમાન થયા છે। આ વર્ણન સાંભળતી વખતે એવો વિચાર થયો કે ભગવાન અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણ કેટલા દયાળુ કૃપાળુ, કેટલી કરુણા કહેવાય કે કેટ કેટલા દિવસો સુધી લોયામાં નાના એવા ગામની અંદર બિરાજમાન થઈને સામે બેઠેલા સંતોને હરિભક્તોને કરોડો અબજો અબજો અમૂલ્ય રૂપિયાની અમૃતવાણીનું પાન કરાવી રહ્યા છે। અનંત કોટી બ્રહ્માંડની અંદર લોયાનો કોઈ ક્લાસ ન લાગે, નંબર ન લાગે। आ दुनिया नक्शा अंदर लोया स्थ
સ્થાન એક નાના એવા ટપકા જેટલું અને આનંદ કોટી બ્રહ્માંડની અંદર તો ટપકાના ટપકાના ટપકું ના આવે એવા નાના એવા ગામની અંદર મહારાજ પોતે બિરાજમાન થયા છે. મહારાજની કેટલી કરુણા કહેવાય, દયા કહેવાય. આ જયારે મહિમાનો વિચાર કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે ભગવાને કેવી કરુણા કરી છે. કીધી કરુણા રે ગુણ નિધિ અવતાર પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ. કીધી કરુણા રે ગુણ નિધિ અવતાર પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ. વાલસત યુગ ધર્મ સ્થાપિયો વાલસત સુગ સમ ધર્મ સ્થાપિયો તાળ્યા નિજ જનના મદ મોહને માન પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ. અમેરિકાના રાષ્ટ્રપતિ આપણા ભારતના આદિવાસીના વિસ્તારની અંદર ગાઢ જંગલમાં નાનું સરખું એક ઝૂંપડું હોય એમાં 10-15 દિવસ રોકાય તો આપણને એ ઝૂંપડામાં રહેવાવાળા માણસને કેટલા મહાન ભાગ્યશાળી અને લક્કી માનીએ કે આના ઝૂંપડામાં અમેરિકાના પ્રેસિડેન્ટ 8-10 દિવસ સુધી રોકાયા. ક્યાં અમેરિકા, ક્યાં આ દુનિયા, ક્યાં બ્રહ્માંડો, ક્યાં અનંત કોટી બ્રહ્માંડો કે જેના એક એક રોમની અંદર અનંત કોટી બ્રહ્માંડ પરમાણુની માફક ઉડતા ફરે છે એવા જે અક્ષર બ્રહ્મ એનાથી પણ પર વેદો અને શાસ્ત્રો જેના મહિમાને નેતી 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 એનો અંત નથી અંત નથી એવો મહિમાનો પુકાર કરે છે. અને ભગવાન પોતે પણ એમ કહે છે કે હું પણ મારા મહિમાના પારને પામતો નથી. એ સહજાનંદ સ્વામી નાના એવા ખોબાજીવડા ગામની અંદર લોયાની અંદર બિરાજમાન થયા છે રાતના સમયમાં. આ મહિમાનો વિચાર કરીએ તો જ મહારાજના શબ્દોનું આપણને મહત્વ સમજાય કે મહારાજે કેટલી અદભુત અદભુત અજ્ઞાનનો નાશ કરવા માટેની વાસનાને ટાળવા બાળવાની બ્રહ્મરૂપ કરવાની અને ભગવાનના ધામના અધિકારી કરવાની વાતો કરી છે. અને એટલા માટે તો હું તો સાષ્ટાંગ કોટી કોટી દંડવત પ્રણામ કરું સદરામને ને એના પત્નીને. મહારાજ એના ઘરની અંદર કુબામાં પધાર્યા કે જે કુબાની અંદર ખાલી સાંગા માચી છે અને ગાભાની ગોદડી એના ઉપર પાથરી છે એ કુબામાં લાઇટ નથી, પંખો નથી, ફ્રીજ નથી, ટેલિફોન નથી, એસી નથી, ગાદી ગાદલા ગોદડા નથી, ગાલીચો નથી, તાળું મારી શકાય એવો દરવાજો પણ નથી. એવા નાના સરખા કુબાની અંદર મહારાજ જ્યારે પધાર્યા ત્યારે આ ભક્તરાજના માત્ર જબાનમાંથી નહીં રોમ રોમમાંથી શબ્દો નીકળી પડ્યા છે. મારા કુબામાં હાથી પેઠો મારા ભાઈ, મારા કુબામાં હાથી પેઠો. એક પલ્લાની અંદર સગરામ ભક્તની વિચારધારા અને મહિમાની દ્રષ્ટિને મૂકવામાં આવે અને સામા પલ્લામાં આપણા જેવા કરોડો ભક્તો બેસીએ તો પણ આ સગરામની વિચારધારા અને મહિમાની દ્રષ્ટિને ભક્તપણાની તુલનામાં ન આવીએ. એના એ ભગવાન પુરુષોત્તમ નારાયણ પ્રમુખ સ્વામી મહારાજના રૂપમાં અને મહન સ્વામી મહારાજના રૂપમાં આપણે ત્યાં પધાર્યા હોય, આપણે ત્યાં રાતવાસો કર્યો હોય, આપણા ઘર મંદિરમાં આરતી ઉતારી હોય,
આપણા બેડરૂમની અંદર રાત્રે આરામ કર્યો હોય, બાથરૂમમાં સ્નાન કર્યું હોય, વોકિંગ કર્યું હોય, પૂજા કરી હોય, જમ્યા હોય, અને અમારા નાના એવા બાળક કીર્તનની સાથે રબરના બોલથી રમ્યા પણ હોય, એની સાથે પંજાદાવ પણ કર્યો હોય, આપણને આવો વિચાર આવે છે કે મારા કુબામાં હાથી બેઠો? મહિમાનો વિચાર કરીએ કે એ જ ભગવાન, એ જ ભગવાન, એમાં રોમનો ફેર નહીં. આ ગુણાતી સંત દ્વારા આપણને પ્રગટ મળ્યા છે, આપણા માથા ઉપર હાથ મૂક્યો છે. અનંત કોટી બ્રહ્માંડો જેની ગણના ન થાય એટલા બ્રહ્માંડોમાં, અનંત બ્રહ્માંડોમાં અનંત 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 જીવાત્મા, પશુ પંખી પ્રાણી છે, એમાં આપણા માથા ઉપર આ ગુરુહરિએ, પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજે આપણા માથા ઉપર હાથ મૂક્યો, આપણને બાહુપાશમાં લીધા, આપણને પ્રસાદ આપ્યો, આપણને હાર પહેરાવ્યો, અરે આપણા ઘરના આંગણાની અંદર પધાર્યા, પગલા કર્યા અને પાવન કર્યો, કોઠી ઉપર હાથ મૂક્યો. અરે કોઈ કોઈ ઘરની અંદર તો સ્વામી પોતે બેઠા અને હાથ ઘંટીથી અનાજ પણ દળ્યું છે અને તાવડીમાં શેકાતા રોટલાને પણ ફેરવ્યો છે, અને કુંભારને ત્યાં પધરામણી કરવા ગયા અને ચાકડો ફરતો હતો ત્યાં આગળ માટલો અને ઘડા પણ બનાવીએ એ ચાકડો પણ ફેરવ્યો છે, એના ગાડામાં બેઠા છે, રથમાં બેઠા છે, ઘોડાગાડીમાં બેઠા છે, ટ્રેક્ટરમાં બેઠા છે. ક્યાં ભગવાન પુરુષોત્તમ નારાયણ, અને ક્યાં આ સામાન્ય જીવ, અને ક્યાં આપણો નંબર લાગે? આ વિચાર જ્યારે આવે ત્યારે ગાંડા થઈ જવાય, હૃદય પુલકિત થઈ જાય, આંખમાંથી હર્ષના આંસુ વહેવા માંડે. કેવા ભગવાન સ્વામિનારાયણના અખંડ ધારક ગુરુવરી પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજની સાથે માઇલોના માઇલો, માઇલોના માઇલો સુધી કારમાં બેસીને મુસાફરી કરી છે, અને ઊંઘ આવે ત્યારે મહંત સ્વામી મહારાજના ખભા ઉપર માથું મૂકી અને કલાકોના કલાકો, કલાકોના કલાકો સુધી સૂતો છો. આટલું વાત્સલ્ય એમની પાસેથી મળ્યું છે. આવો પ્રકારનો અદભુત લાભ, અદભુત લાભ એ ગુરુહરિએ આપણને 450 થી વધારે પત્રો લખ્યા હોય ત્યારે આપણને એમ થાય કે આ બ્રહ્માંડમાં મારા સમાન, આપણા સમાન કોઈ ભાગ્યશાળી નથી. કોઈ પણ ગ્રંથ વાંચો, કોઈ પણ જીવન ચરિત્ર વાંચો, કોઈ પણ મહાન ગુરુવર્ય ગુરુહરિની કાર્યની પ્રશંસા સાંભળો ત્યારે આ મહિમાનો વિચાર કરો. મહારાજ પોતે લોયામાં બિરાજમાન થયા છે, રાત્રિના સમયમાં બિરાજમાન થયા છે. મહારાજને કથા વાર્તા કરવા સાંભળવામાં કેટલા પ્રીતિ, રસ અને રૂચિ છે, આસક્તિ છે. રાતના સમયમાં ઊંઘનો ત્યાગ કરીને પણ મહારાજે મધરાતે અધરાતે પરોઢીએ નદીમાં નાતા નાતા, ઘોડા ખેલવતા ખેલવતા, રંગે રમતા રમતા પણ આત્માને પરમાત્માના મહિમાની આધ્યાત્મિક વાતો કરી છે. તે સમયને વિશે શ્રીજી મહારાજને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે. જે ભોળો હોય તેને તો કોઈ સ્વભાવ દેખીને સંતનો અવગુણ આવે, પણ જે ડાયો હોય તેને સંતનો અવગુણ કેમ આવે છે? આ પ્રશ્નો પરથી જ આપણને મુક્તાનંદ સ્વામીની સાધના અને આંતરિક સાધનાનો ખ્યાલ આવે. પ્રશ્નો પરથી ખ્યાલ આવે કે એમની આધ્યાત્મિક ભૂમિકા કેટલી ઊંચી છે. પોતાની નજરની સામે પણ જોતા છે ભક્ત સમુદાય અને સંત સમુદાયને, અને પોતાના અંતરપટને મનને પણ તપાસીને વિચાર કરે છે, જુએ છે. કેવો અદ્ભુત પ્રશ્ન પૂછ્યો કે ભોળો માણસ હોય એને કોઈનો સ્વભાવ દેખે તો સંતનો અવગુણ આવે, તો આપણે સમજી શકીએ ભોળો છે, એને જ્ઞાન નથી, સમજણ નથી, એનામાં મોક્ષતા નથી, ભક્તનો સંતનો ભગવાનનો મહિમા નથી, ભગવાનનો આદેશ
શું છે એની ખબર નથી, ભગવાનને શું ગમે છે શું નથી ગમતું એવી કંઈ ગતાગમ નથી, એવો ભોળો છે અને કોઈનો સ્વભાવ દેખીને અવગુણ આવે સંતનો, એ તો સમજ્યા. પણ જે ડાયો હોય, વિદ્વાન હોય, વેદો ઉપનિષદો અને ધર્મગ્રંથોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હોય અને કેટલા વર્ષોથી સત્સંગમાં હોય અને સાધુના કપડાં પણ કદાચ પહેર્યા હોય, તેને સંતનો અવગુણ કેમ આવે છે? આ પ્રશ્નો આ વચનામૃત માટે આ જ્યારે ઊંડાણપૂર્વક ચિંતન કરીએ ત્યારે ખ્યાલ આવે કે આ દુનિયામાં જેટલા જેટલા આધ્યાત્મિક ગ્રંથો છે, શાસ્ત્રો છે, એ તમામ શાસ્ત્રોનો સાર આ વચનામૃતમાં છે. એટલો જ નહીં, કહેવું હોય તો કહી શકાય કે અનંત કોટી બ્રહ્માંડની અંદર અનંત 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 આધ્યાત્મિક શાસ્ત્રો છે. તમામ શાસ્ત્રોનો નિચોડ સાર અને રહસ્ય અને મર્મ અભિપ્રાય અને સિદ્ધાંત આ વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણે આપણને આપ્યું છે. અને એટલા માટે તો યોગી બાપા કહેતા, કારણ કે વચનામૃતને ગોળીને પી ગયા હતા. વચનામૃતનું મૂર્તિમાન સ્વરૂપ હતા. યોગી બાપા કહેતા કે વચનામૃત સિવાય બીજે ક્યાંય માલ મનાય તો સમજવું મોહ છે. આવા શબ્દો એમણે કેમ વાપર્યા હશે? કારણ કે એમને ખ્યાલ છે કે વચનામૃત શું છે. કેવો અદ્ભુત પ્રશ્ન પૂછ્યો છે કે ડાયો માણસ હોય, સેવાભાવી હોય, લાખોના દાન કરતો હોય, માતા પિતા કુટુંબ કબીલાનો ત્યાગ કરીને સાધુના કપડાં પહેરીને વિદ્વાન થઈને બેઠો હોય, કોઠારી ભંડારી પૂજારી અને ઘણી પ્રકારની સેવા કરતો હોય, તો પણ એને કોઈનો સ્વભાવ જોઈને સંતનો અવગુણ કેમ આવે છે? આવો પ્રશ્ન જ્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યો ત્યારે મહારાજ એનો ઉત્તર આપી રહ્યા છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે ડાયો હોય તેને પોતામાં જે કોઈ અયોગ્ય સ્વભાવ દેખ્યામાં આવ્યો હો અને તેની ઉપર પોતે અતિ દોષ બુદ્ધિ રાખીને દ્વેષે સહિત તે સ્વભાવને ટાળ્યાનો દાખલો કરતો હોય અને તે સ્વભાવ ઉપર પોતાને અતિ ખાર હોય અને તેનો તે સ્વભાવ કોઈ બીજા સંતમાં દેખાય ત્યારે તેનો અભાવ આવે છે, અને જે મૂર્ખ હોય તે તો પોતાના સ્વભાવને ટાળે નહીં અને બીજા સંતમાં કંઈક તે સ્વભાવ દેખે તો તેનો અવગુણ લે તેને મૂર્ખ કહીએ. મુક્તાનંદ સ્વામીએ જેને ડાયો કહ્યો, એવા ડાયા માણસને જો સંતનો અભાવ અને અવગુણ આવતો હોય તો એને ડાયો ન કહેવાય, મૂર્ખ કહેવાય. આવા પ્રકારના શબ્દો મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યા. મહારાજે સુંદર જ ઉત્તર આપતા કહ્યું કે ડાયો હોય અને પોતામાં કોઈ અયોગ્ય સ્વભાવ હોય એને દેખ્યામાં આવે એટલું જ નહીં પણ એના ઉપર એને દોષ બુદ્ધિ થઈ જાય અને એના પ્રત્યે એને દ્વેષ બુદ્ધિ પણ થાય અને એ સ્વભાવને ટાળવાનો પોતે દાખલો પણ પ્રયત્ન કરતો હોય અને એ સ્વભાવ ઉપર પોતાને અતિશય ખાર હોય અને તેનો તે સ્વભાવ જ્યારે કોઈ બીજા સંતમાં દેખાય ત્યારે તેનો અભાવ આવે છે, અને આવો અભાવ આવે તો સમજી લો એ ડાયો નથી, મૂર્ખ છે. આપણા જીવનની અંદર પણ આવું કંઈક ને કંઈક અંશે ખૂણે ખાંચરે આપણા મનના ખૂણામાં બનતું જ હોય છે. બીજાની મને ખબર નથી પણ મને તો થાય. આટલા પ્રવચનો પારાયણો અને આટલા વર્ષોના સત્સંગ પછી પણ આપણને આવો વિચાર આવી જાય અને જ્ઞાને કરીને અંતરદ્રષ્ટિ કરીને એ વિચારને ટાળવાનો પાછ્યવૃત્તિ વાળવાનો પ્રયત્ન આપણે જરૂર કરીએ છીએ પણ આ વિચાર તો આવે. આપણે આ ઉંમરના કારણે કદાચ એકાદશી નિર્જળા ન કરતા હોય, નકોડી કરતા હોય અને આપણા જ બગલમાં, આપણા જ એરિયામાં, આપણા જ મંડળમાં કોઈ એવો સત્સંગી હોય એ એકાદશી નકોડી તો ન કરે, નિર્જળા તો ન કરે, ફરાળી તો ન કરે, પણ એકાદશીના દિવસે રોટલી દાળ ભાત શાક તટકારતો હોય તો આપણને એનો અભાવ આવે.
આપણને થાય તિલક ચાંદલો કરે છે, ગળામાં કંઠી છે, તોય કેમ ઉપવાસ નથી કરતો કે ફરાળી ઉપવાસ નથી કરતો કે એકાદશી કેમ નથી કરતો? આવો વિચાર આપણને આવે થોડા સમયના માટે, એના માટે અણગમો આપણને થઈ જાય. અને આવો પ્રકારનો વિચાર જો આવતો હોય તો સમજી લો કે આપણે દયા નથી, બુદ્ધિશાળી નથી, મુમુક્ષુ નથી અને આપણી નજર ભગવાન સામે નથી. સત્સંગમાં કોઈનો પણ, નાના મોટા, બાઈ ભાઈ બાળક, કોઈનો પણ અભાવ ને અવગુણ આવતો હોય ને દોષ દેખાતો હોય તો સમજી લો કે એનો અર્થ સીધો એ થયો કે આપણી નજર ભગવાન તરફ નથી, ભગવાનને રાજી કરવાનો આપણી પાસે વિચાર નથી, મુમુક્ષુતા નથી, ધ્યેય સામે, નિશાન સામે આપણી નજર નથી. આપણી નજર માત્ર ને માત્ર, માત્ર ને માત્ર ભગવાન અને સંત તરફ હોય કે આ દેહે કરીને કોઈ પણ ભોગે ને કોઈ પણ સંજોગોમાં એમને મારે રાજી કરવા છે, રાજી કરવા છે, રાજી જ કરવા છે. અને કોઈ પણ પ્રસંગોમાં, કોઈ પણ ક્રિયા દ્વારા, કોઈ પણ વર્તન દ્વારા, કોઈ પણ વાણી દ્વારા મારે મારા ગુરુ હરિને અને ભગવાન સ્વામિનારાયણને કુરાજી નથી કરવા, નથી કરવા, નથી કરવા. આ ધ્યેય સામો આપણી નજર નથી, આ વિચારને પામ્યા નથી. બીજા ઘણા બધા વિચારને પામ્યા છીએ અને વિચારને આપણે મૂર્તિમાન આપણા જીવનની અંદર દ્રઢ પણ કર્યા છે કે સવારના સ્નાન કરીને પૂજા કર્યા પછી જ પાણી પીવાય ને પછી જ ખોરાક લેવાય ને પછી જ નાસ્તો કરાય. સવારના પૂજા કરવાની એટલે તિલક ચાંદલો કરવાનો જ, એમાં આપણી દ્રઢ પ્રતિજ્ઞા છે, આપણું દ્રઢ જાણપણું છે, ગળામાં આપણી કંઠી હોવી જ જોઈએ. માળા ભગવાનની આગળ આપણે કરતા હોઈએ તો માળા થવી જ જોઈએ, એની અંદર આપણે એકદમ ફોકસ આપ્યું છે, એમાં દ્રઢ છીએ, એમાં સાવધાન છીએ, જાણપણે યુક્ત આપણે ક્રિયા કરીએ છીએ. પરંતુ મહારાજે કહ્યું કે જે બીજાના અવગુણ તરફ નજર કરે છે, ભલે પોતે સ્વભાવને, પોતાના સ્વભાવને ટાળ્યાનો પ્રયત્ન કરતો હોય, ખટકો રાખતો હોય, એ સ્વભાવના પ્રત્યે દ્વેષબુદ્ધિ થઈ ગઈ હોય, પણ બીજાનો સ્વભાવ એને દેખાય તરત જ એને અવગુણ આવે કે હું એકાદશી કરું છું, આ કેમ નથી કરતો, હું આટલી ઉંમર 70 વર્ષની ઉંમર થઈ, હું 5 દંડવત પ્રણામ ઠાકોરજી આગળ કરું છું, આ કળે ધડ જબરદસ્ત અલમસ્ત યુવાન અવસ્થા વાળું તંદુરસ્ત શરીર છે અને કેમ ઉભો ઉભો પ્રણામ કરે, કેમ દંડવત નથી કરતો, આ કેમ તિલક ચાંદલો નથી કરતો? એવી પ્રકારે આપણા ગુણોનું આપણને અભિમાન થાય, ઘમંડ થાય અને બીજાને આપણાથી નાના માનીએ તો સમજી લો કે આપણે ડાયા નથી, મૂર્ખ છીએ. આજે ગુરુ હરિ મહંત સ્વામી મહારાજનું વિડિયો પ્રવચન સાંભળ્યું, એમણે કહ્યું કે ભલે અમારી સેવા ન કરતો હોય પરંતુ હરિભક્તના ગુણ કહેતો હોય તો અમે માનીએ છીએ કે તેણે અમારી અતિશય સેવા કરી છે. વારંવાર મહંત સ્વામી મહારાજ આ વાક્યને દોહરાવે છે અને આપણને જાણપણું આપે છે કે કદાચ તમે પ્રમુખ સ્વામી અને યોગીજી મહારાજની અંગત સેવા ન કરી શક્યા હો તો પણ તમે જ્યાં હો ત્યાંથી હલ્યા સિવાય, ચાલ્યા સિવાય, જ્યાં બેઠા છો ત્યાં ને ત્યાં બેઠા બેઠા કોઈ ભગવાનનું ભજન કરતા, ભક્તિ કરતા, સેવા કરતા, સત્સંગ કરતા, સંત અને હરિભક્તના આધ્યાત્મિક ગુણોનું વર્ણન કરો, ગાન કરો, બીજાને કહો, અરે કદાચ તમારી સામે કોઈ સાંભળવાવાળો ન હોય તો મન દ્વારા મનન કરો. તો મહારાજ કહે છે કે તમે અમારી અતિશય સેવા કરી એમ હું માનું છું, તમે મારા પગ દબાવ્યા એમ હું માનું છું, તમે મને સ્નાન કરાવ્યું એમ હું માનું છું, તમે મારા મુખમાં સ્વાદિષ્ટ ભોજનના કોળિયા મૂક્યા ને મને જમાડ્યું એમ હું માનું છું. આ સત્સંગ છે, આ આંતરિક સાધના છે, આના ઉપર આપણે ફોકસ આપવાની જરૂર છે. આપણું મૂર્ખપણું બાજુ ઉપર મૂકવાનું છે, ડાયા થવાનું છે. ડાયો એ જ
કે છટાદાર પ્રવચન કરતા આવડ્યો અને રસોડાની અંદર બધા પ્રકારના ભોજન મેવા મીઠાઈ બનાવતા આવડી ગયું, કોઠારી તરીકે કોઠારી પણ કરતા આવડ્યું, ભંડારી તરીકે ભંડારી પણ કરતા આવડ્યું, પૂજારી તરીકે પૂજારી પણ કરતા આવડ્યું, બીજું ઘણું બધું આવડ્યું, પણ જો આ ન આવડ્યું તો આપણો નંબર છે મૂર્ખમાં લાગે છે. સારંગપુર મંદિરમાં બહુ વૃદ્ધ સંત છે અત્યારે, અને વર્ષોથી કેટલાક લગભગ 65 વર્ષથી એમના દર્શન કરતો આવ્યો છું. એમનું નામ છે ધર્મ સ્વરૂપ સ્વામી, ભાભા સ્વામી તરીકે બધા ઓળખે છે. અત્યારે ઉંમરના કારણે વ્હીલચેરમાં ફરે છે. મહિનાના 8-8 નિર્જળા ઉપવાસ કરતા અને દિવસની 5-5 કથા સંતસ્વામી પાસે બેસીને સાંભળતા. વર્ષો સુધી એમણે સારંગપુર મંદિરમાં ઠાકોરજીની પૂજારી તરીકે સેવા કરી. કોઈ પણ નિયમ ધર્મની અંદર એમના માટે આંગળી ન ચીંધી શકે એવી સાધુતાયુક્ત જીવન. ક્યારેય પણ એ સંત કોઈની ખટપટમાં પડ્યા નથી, કોઈના અભાવ ગુણમાં પડ્યા નથી. ભલે કદાચ એ ધર્મ સ્વરૂપ સ્વામી સદગુરુ સંતની ગાદી ઉપર બેસતા ન હોય, પણ મારી નજરમાં અને ભગવાન સ્વામિનારાયણ અને ગુરુહરિ મહંત સ્વામીની નજરની અંદર એ સદગુરુ લેવલના સંત છે. મહંત સ્વામી મહારાજ જ્યારે પણ મળે ત્યારે નીચા વળીને આ ધર્મ સ્વરૂપ સ્વામીને એમના ચરણનો સ્પર્શ કરીને પગે લાગે છે. કહેવાનું તાત્પર્ય આ સત્સંગમાં મોટો એ જ છે. જાગલ સ્વામી કેમ મોટા, કુઠારી બાપા કેમ મોટા, ડોક્ટર સ્વામી, ઈશ્વર સ્વામી, આનંદ સ્વરૂપ સ્વામી, અક્ષરચરણ સ્વામી કેમ મહાન છે? કારણ કે ઓલવેજ એન્ડ ઓલવેજ એન્ડ ઓલવેજ પોતાનો ફોકસ ભગવાન તરફ છે, ગુરુ હરિ તરફ છે. એમણે ક્યારેય પણ કોઈ સંતના કે હરિભક્તના અવગુણ કે દોષો કે સ્વભાવ કે ભૂલ સામે નજર કરી જ નથી, મન દ્વારા મનન ચિંતન પણ કર્યું નથી. એટલા માટે દયા છે, એટલા માટે સાધુ છે, ને એટલા માટે એમના દર્શને આપણને શાંતિ થાય છે. તો આપણે સાધના આ પ્રકારની કરવાની છે, આપણું મૂર્ખપણું છોડવાનું છે. ખાલી આપણી પોતાની દાઢી ઓલવવા માટે આ સત્સંગમાં આવ્યા છીએ એ વિચાર રાખીએ, અને એવી પ્રકારના બુદ્ધિ શક્તિ બળ અને દ્રષ્ટિ મહારાજ અને ગુરુહરિ આપણને સૌને આપે એવી એમના ચરણ કમળમાં પ્રાર્થના. મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં આજ વચનામૃતના માધ્યમથી સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.